સીએન ફાસ સાથે હું છું શિવાંગીની. જોઈએ કેટલાક મહત્વના સમાચાર. તો હરિયાણાના સોનીપતમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, ત્યારે આ વ્યક્તિ કોણ હતો અને શા માટે તેની હત્યા કરવામાં આવી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. યુએસના કોંગ્રેસના બે ટોચના બે સાંસદોએ પાકિસ્તાન પર આતંકવાદના સમર્થનોનો આરોપ લગાવતા પાકિસ્તાનને આપવામાં આવતી સૈન્ય સહાયત માટે ટ્રમ્પ પ્રશાસન પાસે ઘટાડો કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે ઇસ્લામાબાદ માટે અમેરિકી હથિયારોને હાંસલ કરવા મુશ્કેલ કરી દેવા જોઈએ. બિહારના જમુઈમાં પોલીસ કર્મચારી સાથેની અથડામણમાં બે માઓવાદીઓ ઠાર માર્યા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. તો બીજી તરફ હુમલાની આશંકાને લઈ શ્રીનગરમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. સભ્ય સમાજની સાથે તબીબી આલમને શરમસાર કરતો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પ્રકાશમાં આવ્યો છે. શહેરના એસટી રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલના સંચાલક તબીબી સ્ટાફની યુવતીની લાંચ લૂંટવાનો પ્રયાસ કર્યો છે. સુરેલી ગામની યુવતીએ કડાદરા ગામના યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા, જેની જાણ યુવતીના પરિવારજનોને થતા હથિયારો સાથે યુવકને મારવા માટે યુવકના ઘરે પહોંચ્યા હતા અને તોડફોડ કરી હતી. ત્યારે આ મામલે પોલીસે 42 આરોપીઓની અટકાયત કરી છે. મહારાષ્ટ્રના 3 દિવસના પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને માતોશ્રીમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. પાસપોર્ટ બનાવવા હવે દૂર જવાની જરૂર નહીં પડે. સરકાર દેશભરમાં 50 કિલોમીટર પાસપોર્ટ સેવા કેન્દ્રો ખોલવાની યોજના બનાવી છે. સુષ્મા સ્વરાજ 149 નવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ કેન્દ્ર ખોલવાની જાહેરાત પણ કરી છે. અમેરિકાના ઓફિસ ઓફ ગવર્મેન્ટ એથિક્સ દ્વારા જાહેર કરાયેલ અહેવાલ પ્રમાણે ટ્રમ્પના માથે અમેરિકા, જર્મની અને લોકોનું આશરે 20 અબજ જેટલું દેવું છે. એટલું જ નહીં, આ દેવું વર્ષ 2017ના મધ્યનું છે. એટલે કે ટ્રમ્પ અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા પછી આ આંકડા સામે આવ્યા છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં 3 બિહારી પદયાત્રીઓનું રાજપીપળા આગમન થયું હતું. આગમન થતા જ જિલ્લા કલેક્ટર તથા જિલ્લાના વિકાસ અધિકારી દ્વારા સ્વાગત અને સન્માન કરાયું હતું. ઉત્તર પશ્ચિમ બંગાળના પહાડી વિસ્તારોમાં શનિવારે ગોરખા જનમુક્તિ મોરચાના ઠેકેદારો વચ્ચે થયેલા સંઘર્ષમાં 36 પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સંજોગોમાં અલગ ગોરખાલેન્ડની માંગ તીવ્ર બની છે અને મમતા બેનર્જીની સરકાર ભીંસમાં મુકાઈ છે. સરકારી શાળાના પ્રિન્સિપાલ અને તેમના સહયોગી પોતાની શાળામાં કથિત રીતે બીફ રાંધતા હોવાનું સામે આવ્યું છે. આ વાત છે ઝારખંડના પાકનુર પીક પ્રિન્સિપલ પર શાળાના કિચનમાં બીફ રાંધવાનો આરોપ લાગ્યો છે. સુરેન્દ્રનગરમાં એક કુપુત પુત્રએ પિતા પાસે નશાની હાલતમાં પૈસા માંગ્યા હતા અને પિતાએ પૈસા આપવાની ના પાડતા પુત્રએ પિતાના માથામાં ઈંટ મારી માથું દિવાલ સાથે અથડાતા પિતાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. યોગી સરકાર હવે અખિલેશ સરકારની કબ્રસ્તાન 4 દિવાલો બનાવવાની યોજના તપાસી રહી છે. 5 વર્ષમાં આ યોજનામાં 1200 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. યોગીએ આ યોજના તપાસ માટે 3 મેમ્બર્સની કમિટી પણ બનાવી છે. વલસાડમાં સરકારી હાઉસની બહાર બિયરના ટીન મળી આવતા ચકચાર મચી ગઈ છે. સરકારની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. શું સરકારી કર્મચારીઓ કામના સમય બિયર પીવે છે? વીરપુર રામપુર ગામે છોકરી બગાડી જવાની અદાવત રાખી અપશબ્દો બોલી મારામારી ઘર સળગાવી દેવાનો બનાવ બનતા વીરપુર પોલીસ મથકે 12 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. શહેરના સાદરા ગામે પત્નીને લઈ જવાની અદાવત રાખી કરિયાણાની દુકાનની તોડફોડ કરી મકાનમાં આગ ચાંપતા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ગોધરામાં એક પૂર્વે કેનાલ તળાવમાંથી મળી આવેલ લાશ મામલે યુવકના પરિવારજનો તેમજ તેમના સમાજ દ્વારા તેની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો અને એ પણ ચોક્કસ વ્યક્તિઓ દ્વારા જ હત્યા કરવામાં આવી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. તેના વિરોધમાં ગોધરા શહેર સમસ્ત ગુજરાતી સમાજ દ્વારા પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માંથી વેપારીઓને કનગરગત જોગવાઈઓ દૂર કરવામાં ન આવે તો અમદાવાદ, જૂનાગઢ, વડોદરા, સુરત, વલસાડ, પોરબંદર, ભાવનગર અને વાપી સહિતના વિસ્તારમાં વેપારીઓ શેરી આંદોલન છેડવાની સરકારને ધમકી આપી છે. આ સાથે જ એવી પણ ચીમકી આપી છે કે આ જો તમે અમારી વાત નહીં સાંભળો તો આવતીકાલે તમારી વાત નહીં સાંભળવામાં આવે.